નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું છું અમિત ડોડિયા અને આજે આપણે ચર્ચા કરવાના છે કે હમણાં જ ધોરણ 12 સાયન્સ નું પરિણામ 17 મે 2020 ના રોજ જાહેર થયેલું છે. મિત્રો, જો તમને લાગતું હોય કે તમારું આ રિઝલ્ટ તમારી અપેક્ષા કરતા ઓછું છે તો તમે આ રિઝલ્ટ ને રીચેકિંગ પણ કરાવી શકશો, જેના માટે ગુજરાત બોર્ડ દ્વારા આજે જે નોટિફિકેશન આપવામાં આવ્યું છે. મિત્રો, આ નોટિફિકેશન પ્રમાણે એક ડેટ આપવામાં આવી છે, જે ડેટ તમે નોંધ કરી લેશો. 26 મે 2020 થી 8 જૂન 2020 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, ત્યારબાદ આ ફોર્મ ભરવાનું બંધ થઈ જશે. મિત્રો, તેના માટે એક વેબસાઈટ પણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી છે, જે તમે નોટ કરી લેજો. www.gseb.org ઉપર તમે તમારું રીચેકિંગ નું ફોર્મ ભરી શકશો. મિત્રો, આ ફોર્મ તમે જ્યારે ભરશો ત્યારે તમારે 3 ભાગમાં ડિવાઈડ કરેલું હોય છે. ગુણોનું મૂલ્યાંકન, ત્યારબાદ આવશે ઉત્તરવાહિની ચકાસણી, ત્યારબાદ આવશે ઓએમઆર સીટ. મિત્રો, આ ત્રણેત્રણનો જે ફરક છે તો તમને ફરક અહીં હું બતાવવા માંગુ છું. પહેલું છે ગુણનું મૂલ્યાંકન અથવા તો ગુણની ચકાસણી. મિત્રો, આ જે ગુણની ચકાસણી છે તે તમારે ફક્ત ને ફક્ત જે તમારી ઉત્તરવાહી હશે એના જે ફ્રન્ટ પેજ ઉપર જે તમારા માર્ક્સ દર્શાવેલા હશે તે માર્ક્સનો જ ખાલી સરવાળો હશે. ત્યારબાદ આવે છે ઉત્તરવાહીની ચકાસણી. મિત્રો, આ ઉત્તરવાહી ચકાસણીમાં તમને રૂબરૂ જ ત્યાં બોલાવવામાં આવશે અને તમારી સમક્ષ જ આખે આખી ઉત્તરવાહી ફરી પાછી ચેક કરવામાં આવશે. ત્યારબાદ આવશે ઓએમઆર સીટ. મિત્રો, આ ઓએમઆર સીટમાં તમને ઓનલાઈન તમે ડાઉનલોડ કરી તમારી ઓએમઆર સીટને તમે ચેક કરી શકશો. મિત્રો, અત્યારે કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એવો ફેસલો લેવામાં આવ્યો છે કે જે તમારે રૂબરૂ ગાંધીનગર ધક્કો ખાવાનો રહેશે નહીં. અહીં એક ઝોન પાડવામાં આવ્યા છે, તો જે પોરબંદરના મિત્રો છે તેમને કદાચ રાજકોટ, જામનગર કે જુનાગઢ આ 3 ઝોનમાંથી એકાદો ઝોન આવી શકે છે. એટલે મિત્રો, તમારે ગાંધીનગર ધક્કો ખાવાની જરૂર પડશે નહીં. અને આગળના સમયમાં હું તમને શીખવાડીશ કે તમારે આ ઓનલાઈન રીચેકિંગ માટેનું ફોર્મ કેવી રીતે ભરવું. આશા રાખું છું તમને મારો વિડીયો ગમ્યો છે. જય હિન્દ, જય ભારત.